નમસ્કાર દોસ્તો, સ્વાગત છે ટોપ ખબરના મહત્વપૂર્ણ વિડીયોની અંદર. ને વિડીયો શરૂ કરતા પહેલા એક સૂચના આપવા માંગુ છું કે આ વિડીયોની લિંક તમામ લોકો સુધી મોકલજો, કારણ કે બધાની પરિસ્થિતિ સરખી હોતી નથી, એટલે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આ કામ લાગશે. કારણ કે ઘણા શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા હોય, ઘણા ફ્રૂટ વેચીને ગુજરાન ચલાવતા હોય, કોઈ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા હોય, કોઈ ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા હોય, તો તેવા લોકોને આ વિડીયો મોકલો, કારણ કે તેમને ખૂબ જ ઉપયોગી થવાનો છે. દોસ્તો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા લોકો માટે એટલે કે જનતા માટે એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે, જેનું નામ છે 104 મેડિકલ હેલ્પલાઇન. જેવી રીતે 108 હોય છે તેવી રીતે જ આ 104 મેડિકલ હેલ્પલાઇન છે. 108 છે એ તમને ઘાયલ કે ઘટના સ્થળેથી હોસ્પિટલ સુધી પહોંચાડે છે, જ્યારે 104 છે એ તમારા ઘરે આરોગ્ય અધિકારી આવે છે અને તમારી ઘરે સારવાર કરે છે તાવની, અને એના માટે કોઈ ચાર્જ હોતો નથી, તદ્દન મફત સારવાર હોય છે. સૌથી પહેલા તો એ સમજી લો કે 104 ની સુવિધા શું છે. હું તમને ડિટેલ ની અંદર વ્યવસ્થિત સમજાવું છું, તમે વિડીયો પૂરેપૂરો જોઈ લેશો તો તમારા મગજની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં રહે કે 104 શું છે. હું સંપૂર્ણ સમજાવી દઉં છું. પહેલા તો ઘરે બેઠા તાવનો ઇલાજ થઈ શકે છે, એટલે કે 104 થી ઘરે બેઠા તાવનો ઇલાજ થઈ શકે છે. લોહીનો રિપોર્ટ પણ ઘરે થઈ શકે છે, એ પણ મફત. તેમજ તાવની ઓળખ થતા દવા પણ તમને મળશે અને એ પણ મફત. બરાબર, એટલે કે લોહીનો રિપોર્ટ પણ થઈ જશે અને લોહીનો રિપોર્ટ થયા પછી કયો તાવ છે એ ઓળખાઈ જશે, તો તમને દવા પણ આપવામાં આવશે, એ પણ મફત. તો આ પ્રકારની સુવિધા હોય છે 104 ની. 104 નો લાભ કઈ રીતે લેવો તે પણ તમે જાણી લો. સૌથી પહેલા તો તમારે 104 માં ફોન કરવાનો રહેશે, તમારા મોબાઈલ માંથી અથવા ઘરનો ફોન હોય તેમાંથી પણ થઈ શકે છે. પછી સામેથી તમને જે માહિતી પૂછે, તમારું નામ છે, દર્દીનું નામ છે, બીમારી પૂછે, ફોન નંબર, તો આવી બધી માહિતી તમારે તેમને આપવાની રહેશે. ત્યારબાદ આરોગ્ય અધિકારી તમારા ઘરે આવશે અને ત્યારબાદ તે તેનું નિદાન કરશે કે કઈ પ્રકારની બીમારી છે, અને ત્યારબાદ જરૂર પડશે તો લોહીનું પરીક્ષણ એટલે કે બ્લડ રિપોર્ટ કરશે, અને ત્યારબાદ ઓળખ થઈ જશે તાવની તો જરૂરી દવાઓ પણ આપશે કે કયો પ્રકારનો તાવ છે તે મુજબ તમને દવા પણ આપશે. ત્યારબાદ જો જરૂર જણાશે તો 108 ને ફોન કરીને દર્દીને રિફર કરશે, એટલે કે આરોગ્ય ઓફિસરને એવું લાગશે કે આ તાવ અહીં મટી શકે એમ નથી, તો 108 ને ફોન કરી અને દર્દીને જે તે હોસ્પિટલમાં ટ્રાન્સફર કરશે. ત્યારબાદ આરોગ્ય ઓફિસર 104 રિસ્પોન્સ સેન્ટરને ફોન કરીને જાણ કરશે કે જેમનો ફોન આવ્યો હતો તેમની સારવાર થઈ ચૂકી છે. ત્યારબાદ ઘણી વખત 104 તરફથી તમને પણ ફોન આવી શકે છે ફીડબેક માટે કે તમને સર્વિસ કેવી લાગી. દોસ્તો, આ 104 ની સુવિધાની અંદર નિદાન, લોહીનો રિપોર્ટ, દવા, આ તમામ સુવિધાઓ નિઃશુલ્ક મળશે, એટલે કે તદ્દન ફ્રી મળશે, કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો થશે નહીં. તો મિત્રો, આ વિડીયોને વધારેમાં વધારે ફોરવર્ડ કરજો. આપણે WhatsApp ઉપર ખોટા જોક્સ અને જે તે મેસેજો ફોરવર્ડ કરતા જ હોય છે, પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે, કામ લાગે એવો છે, જરૂરિયાતમંદને મદદરૂપ થઈ શકે એવો છે. તો મારે કોઈ કહેવાની જરૂર નથી, તમે ફોરવર્ડ કરજો, વધારેમાં વધારે ફોરવર્ડ કરજો. નવા વિડીયોમાં મળશું. વંદે માતરમ. જય ગરવી ગુજરાત.